ઉનાળુ વેકેશનમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓનું ફેવરેટ પ્લેસ બની રહ્યું છે. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. એક જ મહિનામાં 4 લાખથી વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે, જે ગત વર્ષની સરખામણીએ 1,75,000 વધારે છે. મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 2018થી લઈને અત્યાર સુધી 3.25 કરોડ પ્રવાસીઓ આવી ચૂક્યા છે. અહીંયાનું વેધર એમ જોવા જોઈએ તો વાતાવરણ ખૂબ જ સુંદર છે, અને આપણે અહીંયા એક પિકનિક સ્પોટ તરીકે આવીએ તો છોકરાઓ અને બાળકો બધાને બહુ જ ગમે એમ છે, અને ઘણી માહિતી મળી રહે એમ છે. ચાલવાનું બહુ હોતું નથી, અને જ્યાં ચાલવાનું છે ત્યાં બધા ઇલેક્ટ્રિક એસ્કેલેટર છે અને સીડી પણ ઇલેક્ટ્રિક છે, એટલે તમારે એટલું ચાલવાનું હોતું નથી. અને ચારે બાજુ એકદમ સ્વચ્છતા અને ડિસિપ્લિન જોવા મળે છે કે વિશ્વ કક્ષાનું આખું એન્વાયરમેન્ટ તમને અહીં ફીલ થઈ શકે. આપણે કોઈ સારી એવી જગ્યા હોય કે જ્યાં એકદમ વ્યવસ્થિત બધું જોવા મળતું હોય તો આપણે અહીંયા આવી શકીએ. બહારના પ્રવાસ ખેડવા માટે ઘણા બધા ઉત્સુક થઈએ છીએ, પણ મારું માનવું એ છે કે જો આપણે એક વખત અહીંયા આગળ આવીએ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અને એ જો જોઈએ તો આપણે ઇવન સિંગાપુર કે મલેશિયા કે એવા કોઈ પ્લેસ ઉપર પણ જવાની જરૂર નથી. અને મારી દૃષ્ટિએ એક એટલી સારી આગળ સુવિધા ઊભી કરવામાં આવી છે કે ઘણા બધા વ્યક્તિઓને બેરોજગારીની તકો પણ અત્યારે દૂર થાય છે અને ઘણા બધાને રોજગારી પણ પ્રાપ્ત થાય છે. તો વન ઓફ ધ બેસ્ટ ઇનિશિયેટિવ કોક હોય તો આ એક સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. સર, અતિ પ્રાકૃતિક સૌંદર્યની મિસાલ જોવી હોય તો સ્ટેચ્યુ ઓફ યુનિટી, આસપાસ નદી, પહાડો, અને એક ગીત મગજમાં ઘૂસી જ જાય છે કે યે હસી વાદિયા યે ખુલા આસમાં આ ગયે હમ કહાં, તો એવી ફિલિંગ સાથે ખૂબ જ સુંદર, અને કદાચ તમને તાપ 45 ડિગ્રી તાપમાનમાં પણ તમને એટલી બધી મજા આવે કે તમે તાપને પણ નહીં યાદ કરો, એટલું સરસ સૌંદર્ય છે, અને એવું લાગશે કે તમે કંઈક નવી જગ્યાએ છો. અતિ સૌંદર્ય ધરાવતા નર્મદા જિલ્લાના પ્રાકૃતિક સ્થળ ઉપર આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી હવે ખરેખર પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની રહ્યું છે. જયેશ દોશી, દૂરદર્શન સમાચાર, નર્મદા.